ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના પાકમાં આવેલા સુકારાથી ખેડૂતો પરેશાન. મગફળીનો પાક નિષ્ફળ જવાની દહેશત. છેલ્લા બે વર્ષથી આવતા સુકારા નામના રોગથી ધરતીપુત્ર બન્યા છે ચિંતાતુર. જુઓ આ દ્રશ્ય છે છૂત્રાપાડા ગામના તાલુકાના ગામડાઓનું. ખેડૂતોના ખેતરમાં સુકા નામનો રોગ ખેડૂતોને કેટલો મુશ્કેલીમાં મૂકે છે તે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો. ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક વિસ્તારો એવા છે કે પિયત માટે પાણીની સુવિધા હોવાને લીધે જિલ્લામાં અનેક ખેડૂતોએ આગોતરા મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ આગોતરા વાવેતરમાં મગફળીના પાકમાં ચોમાસા દરમિયાન યોગ્ય વરસાદ ન થવાના કારણે હાલ સુકારા નામનો રોગ આવી ગયો છે. જિલ્લામાં વરસાદી માહોલ છે. પૂરતો વરસાદ ન થતાં મગફળીમાં સુકાગરા નામનો રોગ વ્યાપી જવા પામ્યો છે, જે મગફળીના મૂળના જઈ અને જીવાતરૂપે પ્રવેશ કરે છે અને પાકને બાળી નાખે છે. આગામી 8-10 દિવસમાં અહીં યોગ્ય વરસાદ નહીં થાય તો મગફળીનો પાક સદંતર નિષ્ફળ જવાની દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ગીર સોમનાથમાં સુકાગરો આવતા ખેડૂતો થયા છે પરેશાન. ગઈકાલે વરસાદ વધારે હોવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ગઈ સાલ ત્યારે આ વર્ષે શિયાળુ સિઝનમાં ઘઉં બાજરીના કપાસ જેવા વાવેતરમાં અવારનવાર કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે બીજી તરફ ગઈ સાલ વરસાદને લઈને ગીર સોમનાથ જિલ્લામાં અમુક વિસ્તારમાં પાણી વાડીઓમાં હોય ત્યારે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કરેલું હોવાના કારણે વહેલી મગફળી પાક તૈયાર થઈ જાય તો ખેડૂતોને ભાવ મળી શકે, પણ આ વખતે ખેડૂતોની મગફળીમાં સુકા નામનો રોગ આવવાના કારણે હાલ જગતનો તાત ચિંતાતુર બની ગયો છે. એ રેડી નામ અને પરિચય આપનો. નારાયણભાઈ જયસિંહભાઈ જાદવ, ગામ પસનારો, તારીખો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આજે તમારા ખેતરની અંદર સુકા નામનો રોગ આવ્યો છે, શું કહેશો આખી વિગત? જો ગઈ સાલ વરસાદ વધારે હતા એટલે પાક ફેલ ગયો હતો. અમે વીમો પણ ભર્યો હતો, એનો હજી સુધી વળતર પણ નથી ભર્યું. પછી પાછા માવઠા ઘઉં કર્યા તો માવઠા હતા, એમાં પણ નિષ્ફળ ગયા. એ પછી લોકડાઉન આવ્યું, થોડું ઘણું પાણી હતું એટલે મેં ઓરવાણની માંડવી કરી તો એમાં સુકારાનો રોગ આવ્યો. અત્યારે મારી 500 વીઘા માંડવી છે એ હાવ ફેલ થઈ ગઈ, અને આખા જિલ્લામાં આ સુકારાનો, ગીર સોમનાથ જિલ્લામાં આખામાં સુકારાનો આ રોગ ફરી વળ્યો ખેડૂત માટે. એટલે કેટલા વીઘા માંડવી હતી, શું કહેશો? મારી પાસે 3 એકર જમીન છે, એમાંથી 6 વીઘા મારે માંડવી છે અત્યારે, અને અત્યારે હાવ ફેલ છે. ઓરવાણી કરી છે, થોડુંક પાણી હતું એટલે કર્યું હતું તો એ પણ ફેલ ગયું, સુકારો આવ્યો. એટલે તમારો આધાર આની ઉપર જ છે ને? હા, મારો આધાર ખેતી ઉપર જ છે. નામ અને પરિચય આપનો. મારું નામ વિપુલભાઈ જાદવ, ગામ પ્રશ્નાવડા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. તમે કેટલા વીઘા વાવેતર કર્યું, શું છે આખી વિગત? અમે, અમારે થોડીક પાણીની વ્યવસ્થા છે જેથી કરીને અમે કોરવાણની માંડવી વાયેલી હતી, 5-7 વીઘાનું વાવેતર છે. સુકારા નામના રોગથી અમારું ટોટલી વાવેતર ફેલ થઈ ગયેલ છે. આખા જિલ્લામાં સુકારા નામનો રોગ ફરી વળ્યો છે. ખેડૂતોને યોગ્ય સહાય મળે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરું. ગઈ સાલે પણ અમારે વીમા જે ભરેલા હતા એનો કોઈ અમને વળતર મળ્યું નથી. સરકારશ્રીને એવી નમ્ર વિનંતી, ખેડૂતોને વળતર આપવા.